પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજરોજ રાધનપુર મહેસાણા હાઈવે શિવ શક્તિ શાક માર્કેટનું ઉદઘાટન કરવામાં આવ્યું. વર્ષોની માંગણી લઈને રાધનપુર સાંતલપુર સમી વિસ્તારના ખેડૂતોને શાકભાજી વેચવા માટે દૂર દૂરના માર્કેટમાં જવું પડતું હતું, ત્યારે નર્મદા કેનાલમાં આવતા આ વિસ્તારના ખેડૂતોએ અવનવી શાકભાજીનું વાવેતર શરૂ કર્યું છે. ત્યારે શાકભાજી વેચવા માટે ત્રણ તાલુકાઓમાં એક પણ શાક માર્કેટ ન હતું, ત્યારે રાધનપુરના જાણીતા બિલ્ડર ઠક્કર રઘુભાઈ અને શાકભાજીઓના વેપારીના સહયોગથી નવીન માર્કેટ પ્રાઇવેટ બનાવીને ખેડૂતો અને વેપારીઓને કાયમી માટે થતી તકલીફો દૂર કરવા માટે નવી શાક માર્કેટ રાધનપુર મહેસાણા હાઈવે ઉપર આજથી ખુલ્લી મૂકવામાં આવી હતી, જેનો લાભ રાધનપુર સાંતલપુર સમી તાલુકાના ખેડૂતોને મળી રહેશે. શાકભાજીના વેપારી અને ગામડાઓમાં શાકભાજી વેચતા નાના નાના વેપારીઓને પણ એનો લાભ મળી રહેશે. સુંદર વ્યવસ્થા સાથે રાધનપુર ખાતે આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ત્રણ તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, સાથે સાથે જ વેપારીઓ, શાકભાજી પકવતા ખેડૂતો અને સામાજિક કાર્યકર્તા ઉપસ્થિતિની અંદર રાધનપુર ખાતે નવી શાક માર્કેટનું ઉદઘાટન કરવામાં આવ્યું. રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા, પાટણ. ઉદઘાટન કર્યું છે આપના હાથે વરદ હસ્તે ઉદઘાટન કરો, શું કહેવા માંગશો? ખૂબ આનંદની વાત એ છે કે રાધનપુર તાલુકામાં જેની ખોટ હતી આજે અમે બધા જ હોલસેલ શાક માર્કેટના ભાઈઓ સાથે મળી અને એક માર્કેટ ઊભું કર્યું. ખેડૂતો અને હોલસેલ વેપારીઓ માટે એક આનંદના સમાચાર છે કે આ વિસ્તારમાં જેની ખોટ હતી આજે પૂરી થઈ રહી છે. ખૂબ જૈન 8-1 મહિનાની મહેનત પછી અમે આ કામગીરી કરી અને ખૂબ જ વ્યાજબી દરે લોકોને દુકાન મળે, એ દુકાન ઉપર દરેકને 3-3 લાખ રૂપિયાની લોન મળે, બહુ અડધા પૈસાની રોકડમાં લોકોને દુકાન મળે અને એવું અમે આ આયોજન કર્યું છે. આજે અમે ઉદઘાટન કરી અને અમે એવું માનીએ છીએ કે આ શાક માર્કેટ આવનારા 2-4 મહિનામાં બહુ મોટા પાયે જામી જશે. આજુબાજુના ખેડૂતો જે થરા જાય છે શાકભાજી લઈને વેચવા માટે એ બધા અહીં આવશે અને રાધનપુરના ખેડૂતોને 25 કિલોમીટરનો ટૂંકો રન થશે, અહીંયા એમને બધી સુવિધાઓ મળશે. આવનારા સમયમાં જે શાકભાજી વેચવા આવશે એના માટે પણ ઘણા બધા હજુ પ્રયત્નો કરી અને એમને પણ સગવડતા મળે એવા પ્રયત્નો અમે કરવા વિચારી રહ્યા છીએ. શાક માર્કેટ સરસ જામશે એવી અમને ખૂબ આશા છે.